અને પ્રેમ એવો આપે કે આપણે પોતાને એની પાસે આવવાનું મન થાય. બહુ જ્ઞાની છે, બહુ નિર્મળ છે, છતાં હંમેશા સાદાઈમાં તેઓ બહુ માને છે. ત્યાંનો માન છે. આ અખાડો બહુ પ્રખ્યાત છે. એના માટે જે કામકાજ થઈ રહ્યું છે એ કામ માટે આ દિલીપ રાજા માનશ્રી ઘણું બધું કામ કરે છે. આજે આપણું સદભાગ્ય છે કે આપણે ઇતિહાસ પણ આ સંસ્થાનો આ અખાડાનો આખો ઇતિહાસ આપણે સંભળાવવા માટે દિલીપ રાજા આપણે સિલેક્શન કરેલું છે ને આપણી વિનંતી એમણે માન્ય રાખી છે. કચ્છ ઇતિહાસ પરિષદની રીતે આપણે સ્વાગત ને એમનું કરશું સન્માન. એ છોડી ગયા પછી પહેલાં એમને જ આપણે કહીએ કે આપણા પ્રમુખશ્રી સાવરસિંહ બાપુ થોડુંક બોલો. સાવરસિંહ બાપુ થોડુંક બોલશે, પછી દિલીપ રાજાને જ આપણે કહેશું. પરમ પૂજ્ય પૂજ્ય દાદાનો અખાડો, સંત શ્રી પરમ પૂજ્ય પૂજ્ય દાદાનો અખાડો, જેના મંત્ર શ્રી દિલીપ રાજા અહીં બિરાજમાન છે, જેઓ આપણી સંપ્રદાય કચ્છની અંદર જે માતાનો મઢ જે છે એના પૂજારી રાજા ભવા કહેવાય, જે પણ કાપણી છે આ કાપણીઓએ કચ્છના ઇતિહાસમાં મહત્ત્વનું ભાગ છે. કચ્છમાં હંમેશા રાજસત્તા ઉપર ધર્મસત્તા રહી છે અને કચ્છની કચેરીની અંદર જ્યારે કાપણી રાજા જાય ત્યારે માળવશ્રી પણ ઉભાને માન આપતા એવો માન મળતો આ કાપણીનો રહ્યો છે. એટલું નહીં તો જ્યારે જાવાનું થયું પછી ગુલાબશાહ કરોડા સામે પણ કાપણીઓ લડી અને પોતાના બલિદાન આપ્યા છે. આવી વીરતા, સુવીરતા, ધીરતા અને સંત તરીકેની સરળતા પણ એમનામાં કાપણીમાં છે. આજે આ દિલીપ રાજા કચ્છની અંદર એક આદરણીય દિલીપ રાજા એક આદરણીય સ્થાન આજે ધારી રહ્યા છે. પોતે ખૂબ સરળ સ્વભાવના છે, પોતે ખૂબ જ જ્ઞાની છે, વિદ્વાન છે. આજે આપણે એમના મુખેથી આ જે જગ્યા છે પૂજ્યદાર અખાડો એની માહિતી એની એનો ઇતિહાસ એની કથા આપણે એમના પાસેથી જાણીએ અને એ આપણને દિલીપ રાજા માનશ્રીનો આપણા સભ્ય વતીથી સન્માન કરશે, અભિવાદન કરશે. સારું દિલીપ રાજા ધર્મ ઉપરાંત ત્યાં શિક્ષણ ઉપર કામ કર્યા છે. આ એક પછાત વિસ્તાર છે. એ વિસ્તારના જે બાળકો હોય, જે બાળકોમાં આર્થિક પરિસ્થિતિ નબળી હોય, એવા કેટલા વિદ્યાર્થીઓને આ મદદ કરે છે. કોઈ પણ જાતિનો ભેદ રાખ્યા વગર ઘણા વિદ્યાર્થીઓ ભણે છે. એ ઉપરાંત આર્યની રીતે પણ અહીંયા એ લોકોએ જે અહીંયા એમ્બ્યુલન્સ રાખેલી છે, પછાત વિસ્તારના જે અહીંયાના જે ભાઈઓ જે છે એને હોસ્પિટલ પહોંચાડવા એના માટે સેવા કરવી, એટલે આર્યનું, સેવાનું, શિક્ષણનું અને ધર્મનું જે કામ કરી રહ્યા છે એવા મંત્રને આજે સન્માનતા કચ્છ ઇતિહાસ પરિષદ પણ ખૂબ ગૌરવ અનુભવે છે. શ્રી સોઢા બાપુ જેવી મહામંત્રી સાહેબ સોની માજે આવો. વાગડના પ્રવાસના બધા અમારા પ્રતાપભાઈ વ્યાસ જે પૂર્વ પ્રધાન હતા અને એમણે બધો પ્રયાસ કર્યો છે અમારા સાથે રહી નટવરલાલ વ્યાસ એમના હાથે વિતરણ કરેલું છે ત્યાં. આજે કુદરતે મોકો મળ્યો છે તો બધાને સંદેશો આપીએ કે જબલા ન વાપરો, જે ગાય ને નુકસાન કરે છે. આવી થેલીઓ વાપરો અને થેલીનો સેમ્પલ માનશ્રીને આપો. ઘણા બધા દિલથી તમારું અભિવાદન કરું છું અને એક ખુશી વ્યક્ત કરું છું કે આપ જે અત્યારે જે એક હેતુ લઈને આવ્યા છો, આ હેતુ કચ્છની અસ્મિતા માટે મિશન સ્વરૂપ છે. સામાન્ય વસ્તુ નથી. પણ જ્યારે આજે આપ આ સ્થળ ઉપર પધાર્યા છો, ઘણી જગ્યાએ આપ જાઓ છો, આખા કચ્છના ખૂણા ખૂણાનું સંશોધનનું કામ અત્યારે આપ કરો છો, તો પ્રથમ તો જે આ કચ્છ ઇતિહાસ પરિષદ એણે શું શું કામ કર્યા છે એનાથી આપ બધા જાણો જ છો. પણ એક ઘટનાની કદાચ આપને ખબર નહીં હોય અમારા બોર્ડરની,
કે બોરજર એટલે ચારણો નો ગામ. આપણે બધાને બોલાવ્યા છે, આપને મળશે એ પણ ઘણી બધી માહિતી આપશે. પણ 1991 માં મારા ખ્યાલથી ગૌતમભાઈ 91 માં આપણે અહીંયા બોરજર આશ્રમમાં 2 દિવસનો સેમિનાર રાખ્યો કચ્છ ઇતિહાસ પરિષદે. ઘણા વર્ષો થઈ ગયા અને એ મારા જીવનની હું ફળશ્રુતિ માનું છું. મને એનો ગૌરવ છે કે એ કચ્છ ઇતિહાસ પરિષદનો 1991 અહીંયા બોરજર મેં સેમિનાર હતો એનો એનો મને ગૌરવ છે. તો એ સમયમાં સતત ચર્ચાઓ થઈ, વાતો થઈ, અમે થોડોક આકર્ષણ અમારા જેવા જેને કઈ ખબર નથી. પછી બીજા દિવસે ફરવાનું હતું તો આ બોરજરથી 2-3 જગ્યાએ વસેલો ગામ. પહેલા 1 જગ્યાએ હતો, પછી બીજી જગ્યાએ, પછી ત્રીજી જગ્યાએ, એ આ આ આ વિસ્તારમાં જ. એનાથી પહેલા બોરજર અને બોરજરના ગઢવીઓ આપ ગઢવી સાહેબને આપણે બોલાવશે, એ બધી વાતો કરશે બોરજર વિશેની. પણ એ દેશલપર ડાવરી જે કહેવાય વાગડમાં ત્યાંથી અહીંયા વધાર્યા છે એવું કંઈક ઇતિહાસ છે એમનું. પણ અહીંયા પણ 2-4 જગ્યાએ આ ગામ વસેલો. તો એનામાં એક જગ્યા જ્યાં જૂના ગામ પહેલાં હતું, હું આગળ મને ફરવા ગયા. હું એક પાડ્યો હતો, એકદમ ઝાડીની ઝાડી કચરો ઝાંખરા આવું બધું માનમાન ત્યાં જવાય એવી જગ્યા હતી. પણ ત્યાં કચ્છ ઇતિહાસ પરિષદના જે તે વખતના જે મેમ્બરો જે ભાઈઓ હતા, મને ખ્યાલ નથી આપમાંથી પણ ઘણા બધા હશો, આપ હશો ત્યાં એ પહોંચ્યા. એમની સાથે કોઈક જાણકાર પણ હતા થોડા ઘણા, જે બોડિયા લિપિને આ બધું જાણી શકે હવે. અને એ પાડિયા ઉપર જે લેખ લખેલો હતો એનામાં જે ઈસવીસન એનામાં જે હતી જે વિક્રમ સંવત, એ 8મી સદીનો એ પાડ્યો હતો. અને એનો અમને ગૌરવ છે કે બોરજરનો ઇતિહાસ અમે 300 મંદિર તરફ રહેણ કરતી હતી. તો એમના મોટે મેં બહુ સરસ વાત સાંભળી એ કે આ અખાડો છે, એ અખાડો હોય એટલે તરત જ એમને કીધું કે આ મલકુસ્તી નું સ્થાન છે. મેં સાંભળ્યું એટલે મને બહુ જ ગમ્યો, ઘણું ગમે. 2 રીતે ગમ્યો કે એક તો હું વોટ્સએપ નતો વાપરતો, હમણાં મને અમારા એક આર્ય સમાજી ભાઈ છે અને મારે એની સાથે બહુ જ આત્મીય સંબંધ. એક દાદા હું બહુ સારી સારી વાતો મૂકીશ, સારી સારી વાતો આનામાં મૂકીશ, તમે આ ચાલુ કરો બહુ સારું રહે. એટલે મેં એ વોટ્સએપ ચાલુ કર્યો. એના મને 2 વસ્તુ બહુ ગમી ગઈ. એક તો મને એક ચિતારની ખબર પડી કે લોકોની ખરેખર સાચી માનસિકતા શું છે. તેનામાં ઘણો આગળ વધતા 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 એક મને એવું લાગ્યું કે દરેક લોકો છે ને પોતાના જીવન સાથે, પોતાના દેશ સાથે, પોતાની જગત સાથે સતત કુસ્તી કરતા હોય ને એવો મને લાગ્યો. સતત એમ સતત એક એની સામે સતત પડકાર હોય ને અને એને ઝીલતા હોય એવું એવા પ્રતિભાવો મેં એનામાં વધારે જોયા. એટલે એટલે અહીં સચા આવ્યો કે એ અખાડો જાય. પણ એનાથી વિશેષ હું વાત કરું તો ઘણી વખત કેવું થાય કે ભગવાન શબ્દ છે, ભગવાન શાસ્ત્રીય રીતે વ્યાકરણના હિસાબથી અનેક પ્રતિભાવો ધરાવતો જે વ્યક્તિત્વ છે, જે પરમ તત્વની ઘણી નજીક છે, એવો જે તત્વ એને ભગવાન કહેવાય. આ ગૌતમભાઈને ખબર છે એવો કઈક અર્થ થાય. ભગવાન એટલે ઘણી બધી ઉર્જાઓ ધરાવતો વ્યક્તિત્વ. વ્યાકરણમાં એક અર્થ આવું પણ થાય. પણ આપણે સંપૂર્ણ ને સંપૂર્ણ જે ઈશ્વર તત્વ છે, જે પરમ તત્વ છે, જે શક્તિ તત્વ છે, જે જે આ જગતનો તમામ પ્રકારની જે શક્તિઓ છે એવી પરાશક્તિ છે, એના માટે પ્રોપર શબ્દ ભગવાન થઈ ગયો આપણે માનીએ છીએ ભગવાન. હવે અત્યારે આપણે ભગવાન કોકને આમ કહીએ એટલે ઘણી વખત ઓલા સાચા હોય. હું પણ એમ કહું છું આ ઇતિહાસ સાથે જોડાયેલા છું એટલે કે જયારે ભગવાન શબ્દ ભગવાન શ્રી રામ કે કૃષ્ણ પૂરતો મર્યાદિત જ થઈ ગયો છે જે આપણા 10 અવતાર કે 24 અવતાર એના અનુસંધાનમાં. તો પછી એનાથી વિશેષ અત્યારે મેકલદાદાને ભગવાન કેવું કે બીજા કોઈને ભગવાન કેવું કે સાંઈ બાબાને ભગવાન કેવું આના બહુ વિવાદ આવે. તો આપણે સમજી શકીએ કે ભગવાન એટલે કે એનો અર્થ ઘણા બધા થઈ શકે છે. એક અર્થ એવો છે કે ભાઈ ગાઈએ ભગવાન એમ કહીને આપણે અત્યારે મહારાજા એને પણ હું એમ
અને ઘણી વખત આપણે વિવેકી ભાષામાં કઈ આઈએ ભગવાન એમ બોલીએ છીએ, પણ એ એ શબ્દ છે એ જયારે ઈશ્વર દત્ત બની ગયો છે એના પૂરતો જ આપણે એને એની પેટર્નશીપ આપણે આપી દીધી છે ઈશ્વર તત્વને ભગવાનની, એટલે એનો પ્રયોજન બીજી જગ્યાએ આપણને કરવો પણ ન જોઈએ એક વિવેકના હિસાબથી. અને બીજા નંબરમાં ભગવાનને કોને પૂછ્યો એમ કે ભાઈ તમે કોની સાધના કરો, અમે તમારી સાધના કરી અમે તમને પછી એને કીધું ભાઈ હું જે મારા ભક્તો છે ને એને હું બધું છું. એટલે હવે ભગવાનથી પણ ઉપર સંતો હોય ને એવો ભગવાને પ્રમાણ આપે છે ઘણી જગ્યાએ, તો હરુભરું ભગવાન થાઉં. એટલે ઘણી વખત આ આ શબ્દોની જે માયાજાળ છે એનામાં માણસ આપણે કાંઈ ને કાંઈ પકડી લેતા હોય સાચો કે ખોટો, તેમજ આ અખાણાની બાબતમાં થયું છે. અખાણો જે શબ્દ છે એ જનરલી જે સાધુ સંતોના મોટા મોટા જે ડેરા છે મોટા મોટા સ્થાનકો છે એના માટે પણ વપરાતો શબ્દ છે અખાણો. પછી અખાણો શબ્દ મલકુસ્તી માટે પણ વપરાતો શબ્દ છે, દંગા ફસલ મથાકૂટ કરવી એના અનુસંધાનમાં પણ વપરાતો શબ્દ અખાણો છે. પણ મૂળ આવા જે શબ્દો છે એ આપણી માતૃભાષા જે હોય પણ એનો મૂળ તો સંસ્કૃત છે. એટલે સંસ્કૃતમાં જે અક્ષિત અડા જેવી રીતે ક્ષેત્ર ક્ષેત્રમાંથી ખેતર થઈ ગયું, ક્ષેત્ર મૂળ મૂળ એનો સ્વરૂપ છે ક્ષેત્ર, એનામાંથી જેમ ખેતર થઈ ગયું તેમ જે અખાડા છે ને અક્ષ અડા, અક્ષ અડા આપ વ્યાકરણના કોઈ જાણકાર હો તો આપને ખ્યાલ આવશે અક્ષ અડા એટલે જે એને સુધારીને આવડતી ગઈ ને તો ઓલા અક્ષરધામ. અત્યારે જે અક્ષરધામ સ્વામિનારાયણ સંપ્રદાયનો આપણો બહુ મોટો મંદિર છે એ જે અક્ષરધામ છે જે શબ્દ એના એના મૂળમાં અખાડો છે અક્ષ અક્ષ. આપણે બ્રાહ્મણ પણ કહે છે અક્ષિત લાવ અક્ષ લાવ, આપણે એમને કઈ દક્ષિણે ના આપે ચોખા બે દાણા મુકાવી આવી ક્રિયાઓ વખતે ધાર્મિક ક્રિયાઓ વખતે. પણ જે અખંડિતતા છે ત્યાં તમને દરેક પ્રકારની કોઈ પણ તમને અધુરાશ ના લાગે એવો વાતાવરણ એવી ત્યાંની ક્રિયા પ્રક્રિયાઓ એવો જે સ્થાન છે એટલે અખાડો. અને ભાભીએ રસોડામાંથી મેળો મારે એ કે આ સોરો તો કે બાવો થાય હું કઈ ઓછાના સાથે ઘર માંડી છે એમ કીધું કે મારા ભાભી મને જો બાવો થવાનો કહેતા હોય તો મારે બાવો થવો છે સીધા અહીંયા વડોદરા બાજુમાં જ ગામ છે હીરાપર થાનની બાજુમાં અહીંયા આવ્યા. અહીંયા એક બહુ જબરી ઘટના બની એ જ દિવસે. આ જોવા કુદરતી યોગાનો યોગ કેવી વસ્તુ છે કે પુંજનારાયણ એક બહુ નાના શિષ્ય એમના ચાર શિષ્ય હતા સૌથી નાના શિષ્ય મૂળજી રાજા હતા. એ મૂળજી રાજા ના વાગ્યા પહેલા તો મારે નાવા જવું પડતો બાજુમાં વાળી એનામાં નાવા ગયા ત્યાં એક ઘટના બને છે. હવે અમારા બાવા ઉપર લેણા જ હોય બાબુ હકીકતમાં અમારે જે મહાત્મા હોય ને એના ઉપર તેમ ગુંજરા કંઈક ભંડારો ભંડારો કર્યો હશે ને એનામાં મેળ નહીં થયો ત્યારે ગામના એક વાણિયા હતા ઓલા દુકાનવાળા એ પૈસા માંગતા હશે ઓલા નાવા આવ્યો અને મૂળજી રાજા નાવા આવ્યા. ત્યાં મૂળજી રાજા નાની ઉંમર હતી બહુ બાળ સ્વરૂપ હતા 16-17 વર્ષની ઉંમર હતી એની, તો એના ઓલાથી બહુ સંબંધ હતો. અને તમને ખ્યાલ હોય આ બધા ઇતિહાસ પરિષદ સાથે જોડાયેલો ખ્યાલ જ હોય કે જે કોષ પરંપરા હતી અને કોષમાંથી જે પાણી આવતો એ થારામાં આવતો પહેલો, થારામાંથી પછી નાની કુંટીઓ એનામાં જાય અને એનામાંથી પછી ગાડિયામાં જાય આવી એક સિસ્ટમ હતી. તો થારામાં છે ને ખેડૂત કોને અડવા ન દે નાવા ન દે, તમે કુંડીમાં નાવો પણ થારાને શુદ્ધ રાખેવું. અને આ મૂળજી રાજા થારામાં જ નાય એટલે ઓલા ભાઈથી રેવાણો ને જે શેઠ હતો એનાથી એ શું કે દાદા અમે માણસ છીએ તમે આનો કેમ ના આવશો, કે ભાઈ મને ખેડૂતે રજા આપે તને રજા આપે તું એના મને ક્યાં વાંધો છે, તો એનામાં થોડી બોલ્યા બોલા છે થઈ ગઈ કે મારા પૈસા તો કઈ ચૂકવતા નથી તમે આવા વીઆઈપી થાવ છો તો આવા બાથરૂમમાં ના આવશો એવું લક્ઝરી બાથરૂમમાં શું અમે ટાંકી બનાવી શું. એટલે બહુ જ આગળ નીકળી ગયો એટલે જ્યાં ગુરુની વાત આવે કોઈ પણ શિષ્યથી કોઈની સેન ન થતી કાંઈ પ્રાણ ત્યાગ કરે. અને ઉવાક અને બાપુ તમે જે વાત કરી ને જારાના યુદ્ધની પરંપરા ઊભી થાય અને તેમાં અમારા કાપડીઓમાં તો ખાસ આમ મેં જયારે બેગ પહેર્યો ને ત્યારે હું તો બહુ વૈરાગ્ય ભાવથી જોડાયેલો ત્યારે હું બેગ પહેર્યો ને, પણ જયારે એ પરંપરા ને આખી જયારે એ પદ્ધતિ જયારે આખી રજૂ થઈ મારા સામે એ ક્રિયાઓ મારા ઉપર જયારે થઈ તો મને ભગવમો આપ્યો મારી ચોટી કાપી મને તિલક કરી માળાઓ આપી તમામ બાકી જે કઈ વૈરાગ્ય ની જે ક્રિયાઓ છે એ બધી એ કરવામાં આવી.
પણ એનામાં મારા હાથમાં મને તલવાર હાથમાં આપી એટલે મને નોડી લાવી ગામ કે આપણી આપણી પરંપરાને નિયમ છે કે એને છરી પણ ભેગી રાખવી ખબર આપણા જેમ શીખ લોકો કેમ બોલો અત્યારે ભેગો રાખે તેમ કાપડીને ફરજિયાત કાંઈ ને કાંઈ સાથે રાખવો જોઈએ અત્યારે એટલે આ પરંપરા આ પરંપરામાં તમારા શિષ્ય એટલા માણ છે તમે કેવા હશો કુંજલ લાડા ને એટલે કુંજલ લાડા કે ભાઈ હોય છોકરા છે ઓલા પૂજા પૂજા કરીને લાડા ને પગે લાગવા જીનામ કરવા આવ્યા ગુરુ સાથે નો સાનિધ્ય છોડવો એ બહુ ખતરનાક આઈટમ છે પતિ પત્ની નો જે સંબંધ છે એના જેવો જ સંબંધ ગુરુ શિષ્ય નો સંબંધ એમને પણ જેવી સમાધિ જેવી એમની સમાધિ છે એના બાદ મંડળ રાજા માંડળ રાજા પછી મારા ગુરુજી એટલે વેલજી રાજા છે અને વેલજી રાજા પછી અત્યારે આપ સૌનો વધારે પડતો દાદા પાસે તો ઘણો બધો ઇતિહાસ છે દિલીપ રાજા ને સાંભળવા એટલે કલાકો ને કલાકો જોઈએ ને આપણે ઓછા પડે એટલું એમની પાસે જ્ઞાન છે ગજબની માનવતાના ધોરણે સેવાઓ કરે છે ને એટલા બધા સેવકો પણ એમની પાસે શિક્ષણ માટે પણ ઘણું બધું અભિયાન લઈને બેઠેલા છે જવાબદારી આરોગ્ય માટે પણ એટલું કામ કરે છે અને પર્યાવરણની જતન કરવું એના માટેની પણ એમની બહુ સારામાં સારી સેવાઓ છે અત્યારે વધારે આપણે સમય નથી લેતા પણ પ્રસાદ લઈ પાછા આપણે અહીંયા જ બેસું અને જે થોડાક ભાઈઓના નામ ને બધા ચેક કરવાના છે જોવાના છે અને ઘણા ભાઈઓએ આ પ્રવાસ માટેનો કાંઈ ખર્ચ પેટીનું કાંઈ આપેલું નથી અથવા તો સભ્ય જેને બનવાનું છે એ બાકી છે તો સભ્યપદ માટેના ફોર્મ પણ અહીંયા જ આપણે ખેડા મેં વાંધો ને તો આ રૂમમાં આપણે પ્રસાદ લઈ અને પાછા અહીંયા જઈશું અને બધાના નામ મંત્રીશ્રી પાસે જે લખવાના છે એ બાકી છે હજુ એ પણ આપણે પૂરા કરશું જય જી ના Thank you.
भैरवनाथ की जय। हर का चेतन होती जगह से हाँ આ જગ્યા વિશે તો આપણા અધ્યક્ષ આપને ગરીબનાથ વિશે અધ્યક્ષ અવગત કરશે, પણ ગરીબનાથ ભુજ ના લાખિયા વીરા ના શાસક જામ રતા રાયદળ ના આ સમકાલીન હતા। રતો રાયદળ વિક્રમ સંવત 1231 થી 1271 સુધી લાખિયાવીરા મતે પોતાની રાજ્ય સત્તા ચલાવી અને એમના રતા રાયદળજી આ ગરીબનાથજીના શિષ્ય હતા। કચ્છમાં આપણે અષાઢી બીજ ઉજવીએ છીએ, એક સિંહ સંવત ચાલે છે, એક વિક્રમ વીર વિક્રમની સંવત ચાલે છે અને આપણું આ કચ્છી નવું વર્ષ અષાઢી બીજ। રતા રાયદળ પૃથ્વીરાજ ચૌહાણના પણ સમકાલીન હતા। ઈસવીસન 1192 માં એણે પૃથ્વીરાજ ચૌહાણ વધ કરી અને તે દિવસે વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો। વિક્રમ સંવત 1231 એટલે 839 કે 40 વર્ષ જેવું થવા આવ્યું એ કચ્છમાં આપણે અષાઢી બીજ એટલે વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો અને રાતો ફેટ બાંધતા યુદ્ધમાં જતા ત્યારે, એટલે એ વાત પૂરક વિગત પછી આપણા અધ્યક્ષ સાવસી જાડેજા બતાવશે। હવે આપણે જેસલ જાડેજા અહીંયા સમીપે જગ્યા છે, જેસલ જાડેજાનો ઇતિહાસ આપને સંક્ષિપ્તમાં સમજાવીશ કે જેસલ જાડેજાનો જન્મ વિક્રમ સંવત 1400-1376 અને વૈશાખ સુદ ત્રીજના દિવસે થયો। તેને કર્મ ભાગે અંજાર તાલુકાનું કિડાણા ગામ મળેલું, જ્યાં કિડાણા ગામમાં તમે આજે પણ જશો તો તેનો પાડ્યો આજે તળાવના કિનારે આપણે જોવા મળશે। ક્રૂર હતા, પોતે બારોટી હતા, તેણે મોરને માર્યા, કુંવારી જાણ લૂંટી એણે, એટલો ક્રૂર હતા। સમય જતાં તોરી ગોરી ચોડાવા જાય છે અને ત્યાં સતી તોરીનું એનું મિલન થાય છે અને ત્યાં પછી કચ્છ આવે છે અને જોતપાટમાં હતા। જોતપાટ તે વખતમાં રૂપાંતર માલદેવની સાથે હતા, અત્યારે આગળ જગ્યા છે આપણી પાસે સમય નથી એટલે ત્યાં નહીં જઈએ। રૂપાંતર માલદેવ અને રાવણ માળો એ એના સમકાલીન હતા। અંજારમાં જે અત્યારે સોરઠિયાવાડી છે એ કિચલી વન હતું, જેસલ જાડેજા ત્યાં જંગલ હતું ત્યાં છૂટા હતા અને વિક્રમ સંવત 1431 ચૈત્ર સુદ પૂનમના 57 વર્ષની ઉંમર હતી એમની જેસલ જાડેજા અને તેઓ ત્યાં જીવન સમાધિ લીધી। તેમનું નામ ચાંદાજી હતું, પિતાનું નામ રામુજી, દાદાનું નામ નારાયણજી અને જેસલજી। જેસલજી જે મેં રતા રાયદળની વાત કરી તેના પુત્ર દેદાજી મોટા, દેદા ઓઠાજી, ગજણજી ને હોથીજી, દેદાજીના જ્યેષ્ઠ કુંવર જેસરજી થયા એટલે જેસર થકી જેસર જાડેજા કહેવાના। પણ આપણે જેસર લ બોલી એમાં એક વ્યાકરણમાં શ્રમ લાગુનો નિયમ લાગુ પડે, જેમ કે જશોદા ને યશોદા બોલવામાં સરળ પડે એટલે આપણે જેસલ જાડેજો કહીએ છીએ, ખરેખર જેસર છે એટલે જેસલ જાડેજા તરીકે કચ્છમાં એને સમાધિ લીધી અને અંજારની સ્થાપના કાઠી નરેશે વિક્રમ સંવત 1061 કરેલી અને આ અંજારમાં જેસલ જાડેજાએ જીવન સમાધિ લીધી છે અને અહીંયા ઉત્તરા જિંદગી ત્યાં એને વાર વર્ષ અહીંયા પ્રસાર કરી એ જગ્યા ઉપર આપણે જાશું। જય માતાજી અસ્તુ। સાવસી જાડેજાને વિનંતી કરું આપણા પ્રમુખ કે થોડી ગરીબનાથ વિશે આપણે વાત અવગત કરે। આજે આ મકર સંક્રાંતિના દિવસે આપણે જ્યારે પવિત્ર ગરીબનાથની જગ્યાએ જ્યારે ઊભા છીએ, એના દર્શને જ્યારે આવ્યા છીએ, ત્યારે હું થોડીક આપણને આગળની વાત કરું તો જાડેજાનો ઇતિહાસ પણ આ સાથે સંકળાયેલો છે। જાડેજાની જો વાત કરું તો
જે બ્રહ્માજી ગરીબનાથના આ સમાધિ સ્થાને આ જગ્યાએ આપણે ઊભા છીએ. આજે આપણી સાથે મનશ્રી દિલીપ રાજા પણ સાથે છે, ઇતિહાસ પરિષદના સર્વે ભાઈઓ છીએ. ત્યારે થોડીક આપણે ઇતિહાસની વાત કરીએ તો આ જગ્યા સાથે જાડેજાનો થોડો ઇતિહાસ સંકળાયેલો છે. હું આપણે જાડેજા વિશેની વાત કરું તો બ્રહ્માજીના અત્રી થયા જેથી જાડેજાનો પુત્ર અત્રી કહેવાય છે. આ અત્રીના રાજા ચંદ્ર થયા જેથી ચંદ્રવંશ કહેવાય છે. આ ચંદ્રવંશ અને જે એને સોમ પણ કહેવાય, જેમણે સોમનાથ ભગવાનની સ્થાપના કરી. આ રાજા ચંદ્રના વંશમાં રાજા જદુ થયા અને જેમણે એ મહાન પરાક્રમી હતા અને એમની આશાઓ સિદ્ધ થઈ અને એમણે સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી. આ જદુપુરની અંદર રાજા દેવેન્દ્ર થયા અને દેવેન્દ્રને ચાવ કુરો હતા. અસ્પત નરપત ગજપત ને ભૂપત, ભૂપતના ભટ્ટી કહેવાના. અસ્પત એ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો અને સંપત જે નરપત જામ નરપતજી હતા એમના સમાજી થયા. ત્યારથી આ પરિવારને સમા અટક લાગી. આ સમા પરિવારમાં જામ જાડાજી થયા. જામ જાડાજીને પોતાને સંત નથી, જેથી એમના પોતાના જે ભાઈ વિરાજી હતા એના પુત્ર લાખાજીને એમણે દત્તક લીધા. આ લાખાજીને દત્તક લીધા એટલે જાડેજા એટલે જાડાજીએ દત્તક લીધા હતા એટલે જાડેજા અટક ત્યારથી લાગી. અને ત્યાર પછી જાડાજીને મોટી ઉંમરે કુંવરનો જન્મ થયો. જેથી આ વિચાર કર્યો આમણે લાખાજીને એમણે કે ભવિષ્યમાં કુટુંબ કલેશ થાય એનાથી આ પ્રદેશ મૂકી. એ વખતમાં પશુધન એ ધન હતું અને માલધારી એવું જીવન હતું. એને અહીંયા કચ્છની અંદર ખૂબ સારું ઘાસ થતું એટલે સિંધમાંથી અહીંયા કચ્છમાં આવ્યા. જ્યારે કચ્છમાં આવ્યા ત્યારે આ વિસ્તારની અંદર એમનો પડાવ હતો. એ સમયમાં અહીંયા જતો અને રબારી રહેતા હતા. એમના વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. તે ઉપરાંત ગરીબનાથજીના જે શિષ્ય હતા એને અવારનવાર જત લોકો પરેશાન કરતા હતા. જેથી ગરીબનાથે એના ચેલાના શિષ્યને કીધું કે જા અહીંયા જામ લાખાજી આવ્યા છે ને તું મળ અને એમને મારા આશીર્વાદ છે એ કચ્છમાં વિજય થશે અને આ જતોને અહીંયાથી હાંકે. એટલે આ જે અહીંયા ચડી આવે છે લાખાજી જતોને અહીંયાથી હાંકે છે, એમનો વિજય થાય છે. અને તે દિવસ હતો અષાઢી બીજ. આ વાત છે આજથી 830 વર્ષ પહેલાંની. ને ત્યારથી આપણે કચ્છી નવા વર્ષ તરીકે અષાઢી બીજની ઉજવણી કરી છે. આ લાખાજીના કુંવર જે રાયધણજી હતા એમણે મદદ કરીને રાયધણજીએ આ લોકોને આ રીતે અહીંયાથી એના લાખાજીના આદેશથી જતો ને અહીંયાથી કાઢે છે. અને એ દિવસ હતો અષાઢી બીજ. ત્યારથી અષાઢી બીજની ઉજવણી અહીંયા ચાલુ થઈ. ને આ રાયધણજી હતા એ રાયધણજીને પણ ચાર કુંવરો હતા, ઉડાજી, દેદાજી, ઉથીજી અને એનો પરિવાર પણ આગળ હાલે છે. તો આજે કચ્છની અંદર જે 800 વર્ષ સુધી જે જાડેજા સત્તા જે રાજ કર્યું એના પાછળ આ ગરીબનાથના આશીર્વાદ રહેલા છે. આવી એક પવિત્ર જગ્યાએ આજે આપણે દર્શને આવ્યા છીએ. આપણી સાથે બધા ઇતિહાસવિદો પણ સાથે છે અને આ જગ્યાએ દર્શન કરી ખૂબ આપણે આનંદિત થઈ છીએ. આપણા ઉપપ્રમુખ શ્રી જયવીસિંહ સોઢાએ પણ ઇતિહાસ બાબતની વાત કરી. આજે આપણી સાથે મોરજરના પૂજ્ય પૂજનદાદાના અખાડાના મનશ્રી દિલીપ રાજા આપણી સાથે છે. તો આ બદલી માટે જે બદલી વાક્યો કહેવાય છે, આ ગરીબનાથની જગ્યા વિશેનું કહેવાય છે, તેમજ આ વિસ્તારમાં આંબાનું ઝાડ વાવતું નથી એના પાછળનું પણ એક કારણ છે, એ બાબતની વાત આપણને દિલીપ રાજા કરશે. અમે ગૌરવ લઈએ છીએ કે આટલી વસ્તુ અમને પણ ખબર નથી, ખરેખર ખબર નથી કે આ જે અષાઢી બીજ છે એ અષાઢી બીજનો નિમિત્ત એનો નિમિત્ત આ ભટલી વિસ્તાર છે. ખરેખર બહુ આનંદ થયો આ ગરીબનાથજીની બાબતમાં, ખાસ તો ભટલીની બાબતમાં. આ ભટલી ગામ એ અત્યંત જૂનો ગામ એવું લાગે છે અને એની વિશેષતા ગરીબનાથજીની પહેલી વાત કરું તો અમે એમ માનીએ છીએ કે આ ધોરમનાથજીના જે સાત શિષ્ય હતા, ભિખારીનાથ, પછી શરણનાથ, ગરીબનાથ, આ બધા એવા સાત શિષ્ય એમના, એના મેં ગરીબનાથ અહીંયા થઈ ગયા. ઘણી બધી વાતો આપણે સાંભળી પણ હું ટૂંકમાં આ આંબાની વાત છે એના મેં એવી એક વાયકા છે કે નાથજી એટલે નાથ સંપ્રદાય એટલે યોગ પરંપરાનો ઉત્તમ નમૂનો. જે યોગિક ક્રિયાઓ છે એ એમને સહજ હોય એટલે યોગ માર્ગમાં જ્યારે સમાધિમાં બેસતા ત્યારે નાના બાળકોને ખ્યાલ ન હોય એટલે એમને એકદમ કનકડત કરતા. આ બધી આપ જે જોઈ રહ્યા છો એ બધી આ અમલીઓ જે છે એ આંબાના ઝાડ હતા એમ કહેવાય છે. અને એનામાંથી ઓલા આંબા કે જે ઘોટલી હોય એ ગરીબનાથજીના માથામાં છોકરાઓ મજાકમાં મારતા ને આ તો સંત છે એ સમજાવવાનો પ્રયત્ન કરે પણ અંતે માન્ય નહીં છોકરાઓ વાતે. તો એકવાર બસ એક એ સબ આમલી આંબા હો જાવ આપના આંબા સબ આમલી હો જાવ આમ કીધું. તો
તો જેટલી આંબલી હતી બધા આંબા થઈ ગયા, આપણા આંબલી થઈ ગયા આંબામાંથી બધા. અને એટલો એમનો પ્રભાવ હતો કે ફક્ત આ ગામ નહીં, આજુબાજુના સાત ગામ છે એમાં જેટલી આંબલીઓ હતી આપણે આ આંબા હતા એ બધી જ આંબલીઓ થઈ ગઈ, ટોટલ બધી જ આંબલીઓ થઈ ગઈ આંબામાંથી. અને આ સાત ગામમાં ક્યાં પણ આંબા થતા નથી, અને કોઈ આંબા કરવાનો પ્રયત્ન કરે તો આજે પણ એનો પરચો છે કે એનો બધો પૂરો થઈ જાય છે. એટલે એવું બહુ બહુ જ પ્રભાવી જગ્યા છે. એના સિવાય આ ભટલી ગામની અંદર ભટલી નામની એક સ્ત્રી હતી, એ બહુ જ મોટી જ્યોતિષ વિદ્યાની જાણકાર હતી. અને પાંડવો પણ અહીંયા આવેલા અહીંયા ગણે આ વિસ્તારમાં. અને આ ભટલી જે નામની જે ભાઈ હતી એના સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો એવા પણ ઉલ્લેખો જોવા મળે છે. એના સિવાય જેસલ તોરણ એનો જે ઉત્તરાર્ધની હમણાં જોરાવણભાઈએ વાત કરી, તો એની એક બહુ આપણે પ્રભાવમાં આવી જાય એવી એક વાત છે કે જ્યારે એક ભાઈ કે આ જેસલને તોરણને આ જે આખી પાઠ પૂજા આખી જ્યોતની પરંપરા એનો પ્રભાવ શું, તો એના પ્રમાણમાં એમનો એક તોરી નામનો ખેતર છે. આ ખેતરમાં આ લોકોએ અન્નનો એમની પાસે કાંઈ વ્યવસ્થા નહીં હોય તો એમણે ધૂળ વાવે. જેસલે પૂછ્યા તોરી સતીને કે સતી આ તો આપણે ધૂળ તો વાવે આનામાં શું થશે, કે આનામાંથી મોતી પાકશે. અને એમ કહેવાય છે કે તોરીવાળા ખેતરમાં સાચા મોતી પાક્યા હતા તોરી રાણીની તાકાતથી. એ આ ક્ષેત્ર છે. એના પછી વિશેષમાં જરાવરભાઈને કદાચ ખ્યાલ હશે પણ જે રતનપુઈ થઈ ગયા અને આમ તો એ તેરા કંઈક પરણાવેલા હતા પણ એમની રચનાઓ પણ બહુ સરસ છે, કૃષ્ણ ભક્ત હતા એ પણ આ ગામમાં થઈ ગયા છે. એના સિવાય અહીંયા રોડીમાં અને આપણા રૂપામાં એમનો પણ સ્થાનક આ વિસ્તારમાં છે. અને ખરેખર આ જગ્યા આ વિસ્તાર ખૂબ જ પ્રભાવક છે અને દેવતાઈ ભૂમિ હોય એવું આપણને સૌને અહીંથી અહેસાસ થાય છે. અને આ જગ્યાની જે જાણકારી વર્ષોથી અહીંયા છે, ખેંગારજીના વખતનું આ મંદિર બનેલું છે તે વખતે, અને આ જાણકારી માટે તમે લઈ આવ્યા એ બદલ તમારો આભાર. ભટલી ગામ જ્યારે કાઠીઓ જ અહીંયા હતા તે વખતે પણ અહીંયા હતા. કાઠી એક ગામ અબાજ ભીમભટ ડુંગર છે એની બાજુમાં વસવાટ કરેલું છે. એ 1800 પટણથી પછી એ હજી અવશેષો મળે છે અમુક. પછી જેસલપીરનું જે જીવન ચરિત્ર છે, લાખિયારવીરા ગાદી હતી એની સામે જે બારવટો કર્યો એ બધું અહીં જ કર્યું છે. અહીં જેસલ ભાણે જ માર્યા છે એની જગ્યા છે, થરાવડાની બાજુમાં છે એ જગ્યાએ એનો ભાણેજને માર્યા એ છે જગ્યા. પછી તોરી ગોળી જ્યાં જાણે જોઈ અને એને ભાસ થયો કે ભાઈ આ લઈ આવું, એ આ બારાડા ડુંગરની વચમાં અત્યારે ત્યાં પણ જગ્યા બનાવેલી છે ત્યાં એનું સ્થાનક છે. પછી જેસલને તોરલ જ્યારે લઈ આવ્યા ત્યારે જે સત્સંગ કર્યું એ પણ અહીંયા જગ્યા છે એની જોતપાટ. અને જેસલની જોતપાટનું જે શિવ મંદિર કહે છે એ શિવ મંદિરની બાજુમાં જેસલની ગોળો છે ત્યાં એના અવશેષો છે. પછી આ ભીમનાથ છે, ભીમનાથ ભીમાણી પરિવાર રામપર વેકરા અને આપણા ખેડોઈ બે ગામના જે ભીમાણી ત્યારે નાથ સંપ્રદાયનો અંજારની અંદર બહુ પ્રભાવ હતો. તે વખતે ગમે જેવી રીતે ભરતરીને લઈ ગયા એવી રીતે ભીમનાથને પછી અહીં લઈ આવ્યા નાથ સાંપ્રદાય. આ ભીમનાથની સમાધિ છે અહીંયા, એ ભીમાણીના દાદા છે ભીમનાથ ભીમાણી એ પછી કહેવાનું. પછી કચ્છમાં ક્યારે કાંઈ નહોતું, ગરીબનાથ જ્યારે 1800 પટણ કરીને અહીંયા આવ્યા પછી ધર્મનાથે ત્યાં 12 વર્ષ તપસ્યા કરી ત્યાં પછી ગરીબનાથ આ જગ્યા ઉપર આવ્યા. આ સાત ગામ છે એમાં આંબા આંબલી નથી જતા. પછી રાતે રાધણજી કે કચ્છ કલાધારમાં લેખ છે, રાતા રાધણજીને કચ્છે કને આવ્યો અવાજ કે રાતા તું પાછો વરીએ તો કે આવડી તો રાજ. પછી જે આપણા રાયબ અને સાહેબની જે ટસલ થઈ અને જે થયો આ ગરીબનાથ ઉપર આવતા દૂધ લાખિયારવીરાથી એ દૂધ દેવતા આવતા એમાં બે ભાઈઓનું હિતું. પછી એમણે વચન આપ્યું હતું, પહેલાં એવી વાયકા પણ છે કે જે વારંદ આવતો એને રોજ એક કોરી મળતી, અહીંયા મુંડન કરી જતો ને એક કોરી મળતી એને. પછી એને પરિવારને કીધું કોઈને કહેજે નહીં તારે તારો સલિયાણો મળી જશે. એ પછી એને અખતરો કર્યો એના પછી બંધ થઈ ગયું છે. પણ અત્યારે પણ આ ગરીબનાથની તો અમે આ પરિવાર આજુબાજુ બહુ મહિમા છે અને
ઓને પેલો ભાઈ એક ભાઈ આવ્યો દગો થયો એ બધો દગો નો આનો ઈજ છે ગરીબ નાથે પછી અવાજ આવ્યો અંદર થી કે ભાઈ આવું તો રોજ દૂધ દે લા ચાંદ ઉઈ જઈએ કે આને બેન તો કે તરારું લગ દઉં પણ બેન તો જ્યાં રાત કઈ દા હોન જ્યાં રોડતા કઈ દા એ રાયબ અને સાહેબ આપણા જે હું પછી રખડતા હું જામનગર બાજુ ગયા અને આમને પછી ગાદી મળી ખેંગાજીને એ પણ અહીંથી ચાલુ થાય છે એટલે આ ગામનો ઇતિહાસ જૂનો ડંક નામનો એક રાક્ષસ હતું તેને અહીં ડુંગર છે ગામની બાજુમાં તમે ગયા છો પહાડ મોટું દેખાય ત્યાં કહે છે પાંડવો જે વખતે આવ્યા હતા ડંક નામના રાક્ષસને એ પાણા નીચે દબાવ્યો છે એનો એનો ઇતિહાસ અહીંયાથી જોડાય છે પછી આપણા જે કચ્છી ઇતિહાસ કચ્છમાં આપણે વડલી વાક્ય કહે છે એનો ઇતિહાસ આના સાથે સંકળાય છે આષાઢી બીજ એટલે આપણે નવા વર્ષના દિવસે અમાસના દિવસે અહીંયા મેળો ભરાય છે જે અમાસના દિવસે તે વખતે અમે બકરીને વરસાદના સકન જોવે છે બકરી ઉપર એના ઉપરથી અંદાજ કરે છે એ હજી એ પરંપરા ચાલુ છે આ બધું આના સાથે સંકળાયેલ છે આપણે બકરીને એવું હોય છે કે જે નવ વેતરું હોય અને વર્ષ દોઢની હોય એક રંગની હોય એને અમે લઈ આવીએ દાદાને અહીંયા પ્રગણામાં ઊભી રાખીએ છીએ ઊભી રાખી અને પૂજા થાય એની પાંચ સાડા પાંચ પછી ચાલુ થાય એની પતરી એમાં પતરી અલીચાર જે બકરી કરે આ બાજુ જાય છે બેસે છે શું કરે છે એ ટાઈપના એના ઉપરથી અંદાજ જે જૂના માણસો લગાડતા અને આજ સુધી એના અંદાજ જે માણસો જાણે છે એ અંદાજ આજ સુધી સત્ય પડે કે શું કરે છે કેવું વખત થશે એના ઉપરથી અંદાજ કાઢે છે એના જે લક્ષણો હોય છે એ પ્રમાણે એ જેઠ અમાસના અહીંયા મેળો ભરાય છે અને આષાઢી બીજનો પણ આના ઉપરથી જ છે કચ્છ ઇતિહાસ કચ્છ લાખિયારવીરા જ્યારે ગાદી હતી ત્યારે જેસલે અહીંયાથી જ ચડાઈ કરી હતી અહીંથી જ બારવટો સામે સમાજ સામે એવી રીતે કરતો અને અહીંયા જ રહેતો એટલે કચ્છ જેસલની અંજારમાં ખાલી સમાધિ છે જેસલનો જે ચરિત્ર જીવન છે ને એ બધું અહીંયા છે બારવટાથી કરીને સત્સંગ સુધી એના માટે જગ્યા જેસલની અહીંયા છે વિનોદ ઝાલા જે ઘરે પણ ભૂકંપ પહેલા દાદા આજા પહેરાવા અને પ્રાણગીરી ગોસ્વામી પ્રાણગીરી ગોસ્વામી ગોસ્વામી બળદી વાળા જેસલપીર તરીકે જે પૂજાય છે અંજાર ની અંદર જેની સમાધિ આવેલી છે એમનું જવાની કાળ માં આ વડલી ગામ હતું અને વડલી ગામ ના અંદર એનું શાસન હતું દેવસી સુધારવા માટે પ્રતાપ પાસે ચૈત્ર સુદ પૂનમ ના 57 વર્ષની ઉંમર હતી અને ત્યાં એમણે અહીંયા જીવન સમાધિ અંજાર માં લીધી પણ પોતાની ઉત્તરાધ જિંદગી ત્યાં એમણે ભક્તિભાવ અને જેની આરાધી વાણી માં જે ભજનો ગવાય છે સતી તોરી અને જેસલ જાડેજાનું અહીંયા એમનું ખેતર પણ આવેલું છે જેમ નાતુભા બાપુ વાત કરી એ ઘણી ધરોવર છે અહીંયા ઐતિહાસિક એ કીડાણા મેલ્યો પેલા અને કોઈ કોઠિયા એદા રહે કર્મ ભાગે કીડાણા પણ કીડાણા કોઈ ખાસ ન રહ્યા કીડાણા કીડાણા એનું બાપનું પ્રયાસિત કરવા દુનિયાની ચેષ્ટા કરેલે રૂપાદેવ માલદે ઈ પણ આ સમયમાં રૂપાદેવ માલદે રાજસ્થાન તિલોડા દુધવા ગામ ના પરમાર બલભદ્રસિંહજી ભૈરવસિંહજી ઘોઘાજી ની કુંવરી રૂપકુંવરમાં હતો તેમનો જન્મ વિક્રમ સંવત 1376 માં અને રાવલ માલો જે રાવ માલાની ધણી એનો જન્મ 1374 માં અને શરૂઆતમાં અહીંયા એમ કીડાણા ઘરાસ મળ્યો પણ સ્વતંત્ર બધું બારોટિયું બારોટિયું અને લાખિયાવીરાના શાસક સામે જેનો બારોટિયું હતો દેદા વંશમાં જેસર શાક લાગી અને લાખિયાવીરા ઓઠા વંશમાં આવે ઓઠા વંશ પછી ભુજ જાગીર વસી જેસલ પીર જેને કહી છે જેસલ શરૂઆતમાં જે જવાની ને આ એમનું કાર્યક્ષેત્ર
નાની મામા ભલે ગંગા જમનાજી નો બહુ પવિત્ર સ્થાન છે, અહિયાં બહુ સુંદર છે, અને બાવાજી પોતે બહુ ધ્યાન રાખે છે જેના કારણે સ્વચ્છતા છે. જે જાડેજા વંશ છે એના પૂર્વજો સમા સમા સરદારો કહેવાતા, જામ જાડાજી. જામ જાડાજી એને દત્તક લીધેલ હતા. બે બેરડા ભાઈ હતા, લાખો અને લાખિયા. સર્વપ્રથમ એ કચ્છમાં આવ્યા. આપણે વડી મેળી જોઈ ને પથ્થરગઢ, ત્યાં ગયા. ત્યાં એમને એ ભૂમિ શ્રાપિત લાગી એટલે ત્યાં એમને ગાદી વસાવી નહીં અને અહીંયા આવ્યા. વિક્રમ સંવત 1203 થી 31 સુધી જામ લાખાજીએ આ કચ્છની અને રાજ્ય સત્તા બનાવી. અને જાડેજાના એ મૂળ પુરુષ કહેવાય, જાડેજા શાખાના. સમા મટી અને જાડેજા કહેવાય. માતાજી કુળદેવી અને જામ જાડાના એટલે જાડેજા અટકનો પ્રારંભ થયો. તેના પુત્ર રતારાધન, જે આપણે ગરીબનાથજીના સમકાલીન હતા, અને એના પુત્ર દેદાજી, ઓઠાજી, ગજણજી ને હોથીજી થયા. પછી ઓઠાજીના ગાઓજી થયા. ગાઓજીના વેણજી, જામ જામ વેણજીના જામ કાયોજી, જામ કાયોજીના જામ ભીમજી, જામ ભીમજીના જામ હમીરજી છેલ્લા શાસક થયા 1604 સુધી. જામ હમીરજી અને 1605 મારા રાવશ્રી ખેંગારજીએ ભુજનગરની સ્થાપના કરી એટલે બીજી ગાદી પછી ભુજ થઈ ગઈ. હવે આગળનો વર્તાંત આપણા કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ શ્રી સાવસી જાડેજાને વિનંતી કરો કે આપ અવગત કરશો. આપો જૂનો ગઢ ખરો ના ગઢ. આજે આપણે જે જગ્યાએ ઉભા છીએ એ કચ્છની જૂની રાજધાની છે. આ જે જીવીમાં સતીશ્રી જીવીમાંની આ સમાધિ સ્થાન એમનો પાડ્યો છે અહીંયા માતાજીનો, જે જ્યાં સતી બન્યા હતા એ. આ જે ઘટના છે 1711 બની હતી અને આજે એને 362 વર્ષ થાય છે. આ હકીકત 362 વર્ષ પહેલાંની આ હકીકત છે. એ વખતમાં કચ્છની અંદર રાવશ્રી ખેંગારજી બીજાનું શાસન હતું.
અને એ વખતમાં તે નવરાત્રી હતી અને નવરાત્રીની અંદર પોતે માતાના મળ આવ્યા હતા અને ત્યારે એમના એક પ્રીતિપાત્ર જે ગઢવી હતા એ ગઢવી અહીંયા લાખીયાવી આવ્યા હતા અને એ એમનું અવસાન થયું. એમને એવું લાગ્યું કે આ ગઢવી અહીંયા લાખીયાવીના ગઢવી છે એમની હત્યા કરી નાખી છે, જેના કારણે પોતાના પ્રીતિપાત્ર જે ગઢવી હતા એ મારવાડના હતા, જેથી એ આ લાખીયાવીરા ઉપર જ્યાં ચડી આવે છે ત્યારે એક કાપડી આવે છે, કાપડી એમને વિનંતી કરે છે પણ કાપડીની વાત પર ખેંગારજી માનતા નથી અને કાપડી પોતે પણ છે એ તેલવાળો જબો કરી અને પોતે પણ અગ્નિમાં સમાઈ જાય છે. આ બાજુ જ્યારે આગળ વધે છે ત્યારે જે જીવીમાં છે અહીંયા જીવીમાં જે ચારણ માતાજી હતા અને માતાજીએ વિનંતી કરી રાવશ્રીને કે તમે પાછા વળી જાઓ, ચારણો ઉપર તમે આ રીતે હુમલો ન કરો, તો એમણે કીધું કે મારા એક ચારણને આ રીતે હત્યા થઈ છે, હું એનો બદલો લઈશ, આ ગામને હું ખેદાન મેદાન કરી નાખીશ. એ વખતે બરાબર માતાજીએ કીધું કે હું સતી બનીશ, એ રીતે ત્યાં લાકડાઓ ખડકવામાં આવ્યા, માતાજી અંદર એમાં સમાઈ ગયા, અગ્નિની અંદર પ્રવેશ્યા, અગ્નિ અંદર માતાજી સમાઈ ગયા. એ વખતે એમ કહેવાય છે કે એક સમરીનું રૂપ એ માતાજી અંદરથી પ્રગટ્યા અને ખેંગારજી જે હતા બીજા જ્યાં તંબુખાનામાં હતા એ તંબુ પર એ સમરીનું જે કપડું હતું છે અને આખી આગ લાગે છે અને તંબુખાનું આખું સળગી જાય છે. હવે આ જે ખેંગારજીનો ઇતિહાસ છે એના સાથે મારા વડીલો મારા પૂર્વજોનો ઇતિહાસ પણ સંકળાયેલો છે. એની જો હું વાત કરું તો ખેંગારજી અને સાહેબજી અને રાયબજી ત્રણ ભાઈઓ હતા. પહેલાં ખેંગારજી જે હતા એમણે ભુજ શહેરની સ્થાપના કરી. એમના જે ભાઈ હતા સાહેબજી, એ સાહેબજીના ચાર કુંવરો હતા, ખેંગા મોટા હતા, જસોજી, હમીરજી, પચાણજી અને તુગોજી, એમ ચાર ભાઈઓ હતા. આમાં જે જસોજી હતા એ વિંઝાણ આવેલા અને જસોજીના જ્યારે પોતરા હરભમજી જ્યારે વિંઝાણમાં રાજ કરતા હતા એ વખતમાં હકીકત બની હતી. હવે એમાં એ વખતે એવું બન્યું કે ખેંગારજી જે હતા એને પોતાને સીધો વારસદાર, સીધી લીટીનો કોઈ વારસદાર હતો નહીં. એમના ભાઈઓ હતા એ અંજાર તાલુકાના ખંભાળા અને માંડવી તાલુકાના માળી ગામે રહેતા હતા, જેથી તેમને બોલાવવા બહુ દૂર હતા. ને આજે પણ આપ સમજો છો કે કોઈ અગ્નિની અંદર આવી જાય અથવા આવું થાય અકસ્માત, પછી બહુ ઝાઝો સમય રખાય નહીં, તાત્કાલિક એની વિધિ કરવી પડે. એટલે એ વખતમાં જે વિંઝાણ છે એ બિલકુલ એમના નજીકના પરિવારમાં હતા, કેમ કે કાકાઈ ભાઈ થતા હતા. એટલે એ ત્યાંથી એમને જે અમારા વડીલ હતા જસોજી અમારા પૂર્વજ એને ત્યાં બોલાવે છે અહીંયા અને એમને દાદી નસીની વિધિ કરે છે અને એમને જે કલંગી હતી આમની ખેંગારજીની કલંગી એ કલંગી એ વખતે આમને હરભમજીને આપે છે, હરભમજી ઉપર હમીરજીને આપે છે અને એ પોતે કાંધ આપે છે અને અહીંયાથી નનામી ચાલે વિદાય થાય છે. એ નનામી જ્યારે ભુજ જાય છે ત્યારે આ બાજુ એ જે હતા એમને રાણી જાય એવો પુત્ર હતો નહીં, કોઈ એક રખાતનો પુત્ર હતો, એનું નામ હમીરજી હતો અને એ સુમરી રખાતનો પુત્ર હતો. એનો જે મામા જે છે એ એને પોતાને ખોળામાં બેસાડીને રાજગાદી પર બેસતો હતો. આ જાડેજા ભાઈને ખૂબ અપમાન લાગતું હતું, જેથી કરીને નરિયાના તે વખતે હોથીજી હતા, હોથીજી આનો વિરોધ કર્યો. એના મોટા ભાઈ જે હતા ખેંગારજીના જે બીજા ભાઈ હતા અજોજી, એ અજોજી પાસે જ્યારે જે જાય છે અને અજોજીને જ્યારે ત્યાં વાત કરે છે એ માડી ગામે હતા. માડી વખતે સમૂળ ગામ છે, માંડવી તાલુકામાં ત્યાં દેસલપર છે, દેસલપરની બાજુમાં માડી ગામ છે. એમને કીધું કે તમે આવો, તમને ભુજની ગાદી આપી. તો એમણે કીધું આવો માંડવીનો આવો લીલો વિસ્તાર મોડાસાનો મૂકીને મારે આવું નથી, બરાબર છે. એટલે પછી એ જાય છે ખંભરા અને ખંભરા એમના ભાઈ છે તમાચીજી છે એમને કહે છે કે તમે આવો ભુજની ગાદી. તમાચી સાથે આવે છે ત્યારે આ અમીરજીને હાથ જાળી ગાદી ઉપર ઉઠાડી નાખે છે, એમના અનુરસ પુત્ર હતા રખાતના દીકરા હતા એને ઉઠાડી નાખે છે અને જે ગાદીના વારસદાર ખેંગારજીના નાના ભાઈ તમાચીને ત્યાં ગાદી ઉપર બેસાડે છે. ત્યારે એ આપણે કચ્છીમાં એવું છે હોથી હથ જોલાય, હોથી હથ જલી તમે તખ્ત વિરાયો, તમાચીને તખ્ત ઉપર બેસાડે છે. આ રીતે આનો ઇતિહાસ, આની કથા આ રીતે અમારા પણ એક પરિવારને વણાયેલી છે. આજે હું કચ્છ ઇતિહાસ પરિષદનો પ્રમુખ છું અને આ જીવીમાં કે જેમણે અમને એક આશીર્વાદ આપ્યા હતા આ જીવીમાં સતી જીવીમાંના આ સ્થાને આવી અને આપણે ખૂબ જ ગૌરવ અને એક આનંદની લાગણી હું અનુભવું છું. મહેન્દ્રસિંહ કે કચ્છનો મહારાવ એક કલંગી ધારણ કરે, જ્યારે વિંઝાણનો જે જાગીદાર અને બે કલંગી હોય, આના પાછળ શૌર્ય અને સમર્પણનો ઇતિહાસ છે. આ પહેલી કલંગી આ રીતે આ જે ખેંગારજી બીજા ગુજરી ગયા અને એનો એક જે ગાદી ઉપર અભિષેક કર્યો, ત્યાર પછી જ્યારે એ કલંગી જ્યારે તમાચીજી જે ગાદી ઉપર બેસે છે ત્યારે આ જે વિંઝાણના જે ઠાકોર સાહેબ હોય છે જે હરભમજી અમારા વડીલ એ કલંગી આપે છે, ત્યારે એમણે એમ કીધું કાકા બાબા બે ચાર પોના તમે કચ્છના રાજા બનાવજો અને આ કલંગી તમારા માટે તમે હંમેશા ધારણ કરો. ત્યાર પછી વિંઝાણના જે ગાદીવાસો હોય એ કલંગી ધારણ કરતા હતા. પછી જ્યારે ઝારાનું યુદ્ધ થયું, લડાઈ થઈ, એમાં અમારા પૂર્વજી હતા વીર લાખાજી જે ઝારા યુદ્ધના સહસેનાધિપતિ હતા એમને સેનાધિપતિ પદની મહારાવે કલંગી આપી બીજી કલંગી. ત્યારથી કચ્છનો જે મહારાવ શ્રી હોય એ કલંગી ધારણ કરે, જ્યારે વિંઝાણનું જે જાગીરદાર હોય બે કલંગી. આ બે કલંગી પાછળના માન મર્તબાનો આ ઇતિહાસ છે અને જે પહેલી કલંગી મળી જે માતાજીના આશીર્વાદથી મળી એ માતાજીનું આ જીવીમાં સતીમાનું એક આ સ્થાન છે. આ કચ્છનું એક ઐતિહાસિક સ્થાન છે અને આ બનાવને આજે 362 વર્ષ થયા છે. આ સંત શ્રી
ખેતાબાપા સંસ્થાન છે કે જ્યાં સંતો, મહંતો અને શુરાની સુંદર શિલ્પકૃતિઓ છે. બેડા ભરીને અલી ક્યારે થાય, એ ક્યારે કરે? અષાઢી બીજ. અષાઢી બીજ એટલે પાલખી યાત્રા નીકળે ત્યારે. એટલે પાલખી નું ક્રિયા અગર ની પૂછે બપોર પછી એ ક્રિયા થાય, બે વાગ્યા પછી એટલે ક્રિયા પાણી છાંટવાની, પાણી છાંટવાની ક્રિયા. અને પાણી એ બધી આવે એટલે પછી છાંટે વાયુ પોતે, કે વાયુ જે ઘડા ભરી જાય પછી પાણી કોણ છાંટે? વાયુ વડીલો બેઠા હોય એના ઉપર થોડું થોડું છાંટે. વડીલો બેઠા હોય એના ઉપર છાંટે. અચ્છા અચ્છા, ઓકે, ભલે ભલે, બહુ મજા આવ્યો.
બધાને જય ગુરુદેવ. આ બધું અમારા બોલવાનો પહેલો વિષય અમારો બોલવાનો નથી, અમારે કામ કરવાનો વિષય છે. છતાં આજે ભાર આવી ગયો છે, બોલવું પડશે. કદાચ કંઈક ન બોલાય, ભૂલચૂક થાય તો માફ કરજો, કારણ કે તમે બધા મારા વડીલો છો. હું એક નાનો બાળક છું, પહેલી બધાથી માફી માંગી લઉં. કદાચ ત્યાં ભૂલચૂક થાય તો માફ કરશો. બીજી વાત, અમારી આ વાડીનો પાયો 8 થી 10 વર્ષ પહેલાં અમારા મેન છે મણિભાઈ શામજીભાઈ પટેલ ભાવાણી, અસલ આણંદ સરના અમારા. અત્યારે વડાગામ એનો કોરીનો બિઝનેસ, જેને આપણે દેશી ભાષામાં ભેળીઓ કહીએ, અને એની ગાંધીનગરમાં ઇન્ફોસિટીમાં ઓફિસ છે. એક છોકરો ત્યાં છે. એને દાદાને વિચાર આવ્યો કે આપણે આપણા વતનમાં કાંઈક એવું કાર્ય કરવું જોઈએ કે દરેક મનુષ્યને મળવું જોઈએ, એવી ભાવના એની. આમ તો ઘણી જગ્યાએ ગમે તે કરતા એ નહીં, આપણે આપણા હાથે થવું જોઈએ એવું કરવું. એટલે એને નક્કી કર્યું કે આપણે એ જમીન લઈને આવું કરીએ. એમાં અમારા પાયાના પથ્થર મણિભાઈ તો અમારા ખરા જ, પણ એને સહકારમાં અમારા બાબુભાઈ બાપભાઈ દેવસી ભાવાણી ધામાણંદ સર, અત્યારે અમારા મેન સંસ્થા આખી ચલાવે છે જે અત્યારે, એ બધું બાપભાઈ હસ્તકે ચાલે છે આ સંસ્થા આખી. બાબુભાઈ અને હું પહેલા તેના જમીન લેવડાવી, જમીન લઈને પછી આ બધું બનાવવા પહેલાં અમે શરૂઆત કરી. પછી એની સાથે અમારા મનુભાઈ ભેગા બધ્યા, પછી અમારા બીજા રતિભાઈ જે અત્યારે ભુજમાં છે, રતિભાઈ કેસરા ગોરાણી ભુજમાં છે, એનો પણ કોરીનો બિઝનેસ છે બળદિયામાં, એ ભુજમાં છે. અમારા એ અમારા ટીમમાં સાથે છે. આ બધા અમે એક પછી એક જોડાણ કર્યા, આ જમીન લીધી, આ બધું સંચાલનમાં અમે નક્કી કર્યું પેલું આપણે આવું કંઈક કરીએ. ને પછી અંછત્રનું અમારું પહેલું નોંધ હતી કે અંછત્ર આપણે પેલું બનાવવું, તો અમે અંછત્ર બનાવીને લગભગ 7-1 વર્ષ થયા હશે. આજે અંછત્રમાં હજારો માણસો જમી ગયા છે. અમારે અહીંયા કોઈ જાતનો કોઈ નાત જાતનો ભેદભાવ નહીં, ગમે મનુષ્ય માત્ર હોવો જોઈએ, માનવ હોવો જોઈએ, એને અમારે અહીંયા અંછત્રમાં જમાડવું જમી જાય. જે તમે પોતાના હાથે થાળી ધોઈને રાખીએ રાખી દે. અમારા દાદાને આ વિચાર એ અહીંયા આપણે માણસો જમવા જોઈએ, ભૂખ્યો આવે ને રોટલો આવે, ભૂખા ને ભોજન તરસે ને પાણી, એ જ માનવની સાચી કમાણી છે. એ અમે કરીએ છીએ. અમે બધા વિચારી છે, બાપભાઈ છે પોતાની ખેતી ચલાવે છે, પછી શીખા એનું ક્યાંથી ટાઈમ ફાળવીને મને સેવા આપે છે. અમારા મનુભાઈ છે જીવી કોન્ટ્રાક્ટર છે, એનો સમય ફાળવીને અહીં આપે છે. હું છું, મારો વર્કશોપ છે અહીંયા રિપેરિંગ વર્કશોપ, અને મનુભાઈ મેં જીવી કોન્ટ્રાક્ટરમાં છું, તો અમે અમારો ટાઈમ અહીંયા આપીએ છીએ. અમારા રતિભાઈ છે એ એનો ટાઈમ આપે છે. બધાનું જ્યાં જ્યાં જેવી જરૂર ત્યાં બધા ટાઈમ અમે આપીએ છીએ. કોઈ અમે આ બધા જે અમે 5 જણા છીએ આ ટીમીનો, એ કોઈ જાતનો પગાર લેતા નથી. અમારો અત્યારે 25 જણા સ્ટાફ છે વાડીનો. બધું વાડીમાં તમે જુઓ, અત્યારે રાત્રે છે, દિવસ હોય તો અમારી વાડી અંદર દરેક જગ્યાએ સફાઈનું પહેલું મહત્ત્વ, ક્યાંય કચરો નહીં ફેંકવાનો. અમારા સ્ટાફમાં કોઈ વ્યસનવાળો માણસ નહીં, પહેલી વાત અમારે વ્યસન નહીં કોઈ. અમારા શેઠ છે એ તો એટલા બધા શુદ્ધ છે કે ક્યાંય હોટલમાં પાણી ના પીએ, ઘરેથી પાણી લઈ નીકળે અહીંયા પીએ, અહીંયાથી પાણી લઈ નીકળે ઘરે પીએ, ક્યાંય જમવાનું નહીં હોટલમાં નહીં ક્યાંય નહીં. વેચવાનું નહીં. પછી આની અંદર મગફળી વાવીએ તો એનો ચરો થાય, મકઈ વાવીને એની ઉનાળા ઉપર 5-5, 7-7 એકરમાં એનો લીલો ચરો થાય, એ અમારે પાંજરાપુરમાં પહોંચાડવાનો. અહીંથી ભુજ રાતા તળાવ પોલડિયા ભુજ પર અને પ્રાગ પર વાંઢા મંજર નહીં, આટલામાં તમે ચરો કાયમ પહોંચાડી. અમારા શેઠનો એવું જો છે, ચરો ભલે આપવાનો વાંધો નહીં, પણ ગાડી ભાડે કરીને મૂકીને ગાડીનું ભાડું પણ આપણે ચૂકવવાનું, સામે ટ્રસ્ટમાં જ ભાડું નહીં લેવાનું. એક ગાડી જાય તો ભલે ને 10 ગાડી જાય તો ભલે. આ સંસ્થામાં અમારા શેઠ ને નક્કી થયું કે આપણે એના સગા ભાઈ નો પૈસો નથી લેતા, ઓનર એક જ વ્યક્તિ, એક જ વ્યક્તિ. આ બધી જમીન 28 એકર લઈ આ બધું સંચાલન કરે છે એ. અત્યારે અમારા અહીંયા હમણાં આપણને આવી ગયા અમારા નાળ બાબા, અહીંયા 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 જ છે અમારા બાબા ફૂલ ટાઈમ. બાબા આવી જાવ અહીંયા અંદર. બાબા અત્યારે અમારા અહીંયા જવાબદારી સંભાળવા છે. કેમ્પ તો બધા બનાવે છે,
પણ બધાનો કેમ્પ 3 દિવસ 4 દિવસ છે, અમારો કેમ્પ તો આમ તો 365 દિવસ છે, પંચેત્ર છે એટલે. પણ આ તો વધારે પબ્લિક હોય એટલા માટે શું કરીએ, બારે મોટો કેમ્પ બનાવી બધા માણસોને જમાડી, બે દિવસ પહેલા ચાલુ થાય, બે દિવસ પછી બધાથી, પછી બે દિવસ બંધ થાય. અને અમારે નવરાત્રી નહીં, હાજીપીના માણસો જાય એના માટે પણ કેમ્પ બનાવી. ચોપડી નથી કે તમારે પાંચ પછી આપવા નહીં, ગમે તે હોય, ગમે તેનો માણસ હોય, અમને જાણ હોય, અમે જન્મ ક્ષેત્રમાં બનાવી જમવાનું અને ભોજન પીરસી, અમે ગમે ત્યાંથી આવ્યો, ગમે ત્યાંનો હોય, દેશ દુનિયામાં અમારું નામ રોશન થઈ ગયું છે એમ કહે છે બધા. પણ અમે કહીએ છીએ, અમે હજી શરૂઆત કરી છે, અને આ બધું કુદરતની દયાથી થાય છે. આજે રાત્રે છે, દિવસ આવ્યો, જે નોરતામાં આપણે કેમ્પ થાય છે ને, સવારના પૌવા ચાય નાસ્તા માટે ત્રણે ટાઈમ, બપોરનું અલગ અલગ તાજું બનાવેલું એ અમે આપ્યું પીરસી, ગરમા ગરમ, એમ બુંદી છે, શીરો છે, રોટલી, દાળ ભાત, શાક, બધું સાંજે ખીચડી, ફરતું દરરોજ છે. હા, ને એવું નહીં કે અમારા ઘરે ખાવાનું ખૂટી પડ્યું તો બંધ કરી નાખ્યું, એ નહીં, પાછું બનાવી નાખી અમે. અમને એમ થાય કે આ ખૂટવા માંડે રૂમ, માણસો હજી આવે છે તો બનાવી નાખી, રસોડું ચાલુ જ હોય. ને અમારી આટલી ટીમ જે છે ને, એ મહેનત પુષ્કળ મહેનત કરે, ત્યારે તો થાય ના કે થાય ને, મહેનત તો કરે થતું નથી. અને સાવ નિસ્વાર્થ કઈ પણ પેમેન્ટ લીધા વગર કરવું એટલે બહુ અઘરી વસ્તુ. અમારે હજી અમારા શેઠ નું એક મોટું આયોજન છે, પણ એક ભગવાન કૃપા દેશે એટલે એ થઈ જશે, થઈ જશે. સારા કામ કરતા ભગવાન, મોટો એક સત્સંગ છે, મોટો એક સત્સંગ હોલ બનાવવાનો છે, ભારે વાત. પછી જે આ જાત્રાનું બહારથી આવે ને એને રહેવાની સોગવડ નથી થતી, એ રૂમે બનાવવાના છે. એ સેટ હમણાં આવ્યા હતા ત્યારે અમારી ચર્ચા બધી નીકળી હતી, તો હવે જ્યારે એને ભગવાનની ઈચ્છા કરશે ત્યારે એ બની જશે. પાછળના પ્રોજેક્ટ પણ બનાવવાના છે બધા. નિરાશ થઈને નથી જતો, મોટી વાત છે, બહુ મોટી વાત છે. બાકી તો અમને પુણ્યા કયું છે ખબર છે, સ્કૂલ ના છોકરા પ્રવાસ માં આવે છે ને, નાનકડા નાનકડા ભૂલકાઓ, અમને મેન પુણ્ય એનું છે કે અમે એને રસોઈ બનાવીને જમાડી આરંભથી છોકરાઓને, ઈ આનંદ છે, ઓર આનંદ છે. અને હવે જ્યાં છોકરાને થાળી નથી ઉપાડી શકતા, ઈ એ ભેગા અહીંયા આવે છે. આજની વાત છે, તમારા ભુજના હતા એક ભાઈ ભટ્ટભાઈ કરીને, જેઠીભાઈ હતા, એ કહેતા કે મારી પોતરી 15 દિવસ પહેલા, આપણે હમણાં બાબા આપણે ઇન્દ્રભાઈ સ્કૂલમાં છોકરા હતા ને, 300 કે મારી પોતરી પોતરી લઈ આવી છે, અને કે અમે જોવા જમ્યા છે, જમવું છે, પ્રસાદ દો, આરામથી લ્યો પ્રસાદ, પ્રસાદ લીધો. હવે એ ભૂલકા ને એમ છે, દાદાની વાડી જવું છે. અમારી પાસે એવો દાખલો અહીંયા બન્યો છે, જબરજસ્ત વાત છે સાહેબ. રાજકોટ બાજુથી આપણા કોલેજિયન છોકરીઓ ને છોકરા બધા આવ્યા હતા, એને અહીંયા ક્યાંય બપોરના જમવા ન મળ્યું. અમને આવીને કીધું, ભાઈ અમને જમવું છે, બપોરે 1:30 વાગે. તો અમે કીધું, તમે બેસો 1/2 કલાક, અમે બનાવી નહીં કે અમે મહેનત કરાવશું એમ. અમે એને રસોઈ બનાવીને બધાને જમાડી દીધા, શિક્ષકો છોકરીઓ ને છોકરા બધા રાજી રહી ગયા. પણ અહીંયાથી અંદર આવી જાય છે ને, અમે કોઈને ના નથી પાડતા, અમે બનાવી નહીં. ખાલી છોકરા સ્કૂલ નું પ્રવાસ છે, ને હમણે ગયા, હમણે 2 દિવસ પહેલા જ આવ્યા હતા છોકરા, હમણે સેન્ટ જીઓસ સ્કૂલ છે હરિપુર રોડ માં, આપણે જસ્ટિન સાહેબ વાળા, એના છોકરા અહીંયા ફરવા આવ્યા હતા. બેચારા સાવ નાના નાના છોકરા હતા, બધાને વ્યવસ્થિત એમ ફરવાના. જમવાની લોકો ના પાડી દે છે એટલે અમારા કને આવે છે, અમે એને જમાડી દઈએ. આશરો કહેવાય કે આ તો એક મોટો આશરો છે. બહુ જ સુંદર કામ છે, બહુ સારી સેવા.
માનવતાના ધોરણે કરી રહ્યા છે. આપણે ખૂબ આનંદ થયો. આપણું આજનું આ 11મું સ્થાન છે જ્યાં આપણે આ જમવાનું એટલે પ્રસાદ અહીં આપણે લીધું. મનુભાઈ, હસમુખભાઈ, નારાયણભાઈ, એમને મેં જરાક વાર પહેલાં જ પૂછી લીધું કે અમને સાલથી આપનો સન્માન કરવાનું છે કે તમે આટલી બધી સેવા કરો છો, ક્યાં ને ક્યાં આને ફળ છે એ બધા એમને એમ વાપરવાના, કાંઈ પણ એમાંથી આવક પેદા ન કરવાની, ગાયો માટેની ગજબની સેવા છે, ખરેખર વંદનીય છે. ત્યારે આજે આપણને આ મોકો મળ્યો છે કે આવા સન્નિષ્ઠ આગેવાનો એનું આપણે સાલ નથી ઓળતા, બીજું કાંઈ લેતા નથી, રોકડમાં બીજું કાંઈ ભેટ પણ સ્વીકારતા નથી, એવા સમયમાં આપણી પાસે કચ્છ ઇતિહાસ પરિષદના આવા જે જે આપણા જે કાર્યક્રમો થયેલા છે, અધિવેશન થયેલા છે, એ DVD આપણી પાસે છે. તો મેં એમની રજા લીધી. મેં કીધું આટલી છૂટછાટ આપશો ને તો મને કે ભલે. તો આપણા કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ શ્રી સાવરસિંહ બાપુને વિનંતી કરીશ કે તેઓ હસમુખભાઈ પટેલ એમને આપી અને અભિવાદન કરશે. બીજો સેટ છે અને આમે મનુભાઈ મારે પહેલેથી પરિચયમાં છે. બેંક ઓફ ઇન્ડિયામાં જ મારી પાસે ઘણી વખત આવતા, રૂપિયાનું કામકાજ એમનું ઘણું, GB નું, અને આજે એમને આ અભિવાદન કરવાનો મને જ મોકો મળ્યો છે. નારાયણ બાપા કેવી સેવા કરતા હોય છે, મેં એમને પૂછ્યું કે અભિવાદન કરવું છે આમ છે, તો કઈ શેષ ની ના છે. બરાબર. તો આજે આપણા મહામંત્રી શ્રી હરીશભાઈ સોની કચ્છ ઇતિહાસ પરિષદ વતીથી DVD એમને આપશે. અને પ્રભુ આપ ધ્યાન રાખી અને બધાને જે પણ ભાઈઓ આવે કે બીજાને બતાવવા જેવી હોય આ DVD બતાવવા જેવી છે. અનેક સ્થાનો એમાં આવી જશે, ઐતિહાસિક સ્થાન. આની DVD અમે ઉતારશું, આપણે મોકલશું. આપણા પ્રમુખ સાવરસિંહ જાડેજા બાપુને અધ્યક્ષ સ્થાનેથી હું ખાસ વિનંતી કરીશ. સાવરસિંહ જાડેજા વાડીના સંચાલક શ્રીઓ, બધા પધારેલા સર્વે ઇતિહાસ પરિષદના ભાઈઓ, ખરેખર આજના સમયમાં આજનો આપણે જેને મતલબી સ્વાર્થી સમય અને જમાનો ટાઈમ ચાલી રહ્યો છે, આજના ટાઈમમાં આપણે જોઈએ છીએ ઘણા એવા કુપાત્રો હોય છે, દીકરાઓ જે પોતાના મા બાપને પણ વૃદ્ધાશ્રમમાં મોકલતા હોય છે, પોતાના મા બાપ જેણે જન્મ આપ્યો એને પણ પાળી પોષી શકતા નથી, એવા સમયની અંદર આજે કચ્છનો જ્યારે પ્રવાસન ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે, ખૂબ યાત્રાળુઓ આવી રહ્યા છે, ત્યારે ત્યાં 500-500ની સંખ્યામાં યાત્રાળુઓ આવે અને પોતાના એક જે મહેમાન હોય, આપણા ઘરે કોઈ લગ્ન પ્રસંગ હોય, જેમાં આપણા ઘરે જાનું આવ્યું હોય કે સગા સંબંધી આવ્યા હોય, એને જેવી રીતે સાચવે, જેવી રીતે રાખે, એવી રીતે રાખે. તે ઉપરાંત માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. આ રીતે સેવા કરી રહ્યા છે. એમના પાસે કોઈ જ્ઞાતિ જાતિ કોઈ ભેદભાવ નથી. ખરેખર આમનામાંથી આજે આપણે જોઈ ખૂબ જ એમનામાંથી એક પ્રેરણા મળે, સારા વિચારો મળે, અને આ જગ્યા જેવી પ્રભાવશાળી છે, એ તમે આવો એટલે તમે સ્વાભાવિક તમને સારા વિચારો પ્રાપ્ત થાય. તો ખરેખર આજે આમાંથી ખૂબ પ્રેરણા મળે. ઠીક છે, આપણે આટલું ન કરી શકીએ, જે વખતે બને થોડુંક આપણે કરી શકીએ એવી પ્રેરણા ચોક્કસ આપણને મળે એવી એવી આ જગ્યા છે. ખરેખર આના જે દાતા છે, આના જે સંચાલક છે, આપણે ઇતિહાસમાં વાંચ્યું કે મારાથી ખરાબ થઈ ગયો, જગડુશા દાતા થઈ ગયા. પછી આપણે જ્યારે વાંચીએ છીએ કે આવા આવા મહાન જગડુશા દાતા જેવા થઈ ગયા, એના ઇતિહાસ થઈ ગયા છે. આજે આપણે ઇતિહાસ પરિષદ થયા છીએ, ભવિષ્યમાં આ સ્થળનો આ જગ્યાનો ઇતિહાસ થશે. લાગણી કચ્છનો અતિથિ સત્કાર જે મળશે અને જે આ કામ કરી રહ્યા છે, એ કરે આ કામ છે, એમાંથી આબરૂ અને પ્રતિષ્ઠા આખા કચ્છની ઊભી થાય છે. તો જેટલું પણ આપણે એમને ઘણી વખત આપણે કહીએ કે કાકા બેઠો તો કુટુંબ બેઠો, તો ખરેખર અહીંયાનો જે અનુભવ થાય એ બીજે પણ કહેશે કે અમે કચ્છમાં ગયા હતા, કેમ આવી સંસ્થાઓ ક્યાં છે જ નહીં.
કે જે ક્યાં પણ કોઈ ભેટ ન લે, સોગાદ ન લે, કાંઈ નહીં, કે સંસ્થાઓ ચાલતી હોય છે, જમાડતા કરતા હોય છે, પછી જે દાન આવે એના ઉપર ચાલતી હોય છે, જ્યારે એક વ્યક્તિ અને એના સાથેના જોડાયેલા બધા સેવાભાવી માણસો કરતા હોય, એ ખરેખર એ કચ્છ માટે પણ એક ગૌરવરૂપ છે. અને ખરેખર આજે ખૂબ આનંદ થાય છે. અમારા સાથે ગૌતમભાઈ જોશી છે, એ બહુ સારા લેખક છે. આના ઉપર કંઈક સારો એવો લેખ કચ્છ મિત્ર વાપરે એવો મને ખાતરી છે. બહુ ખરેખર અમને ખૂબ આનંદ થાય છે અને અમને પણ અહીંયાથી આ જગ્યાએ ઉભવાથી ખૂબ સારા વિચારો પ્રાપ્ત થયા છે. જય માતાજી. મારું નિવેદન છે બાપુ ને કે દિવસના આવી ટીમ જો દિવસના આવે ને અમારું આખું સંકુલ જુએ તો તમને એમ થાય કે ના કે મહેનત છે આની, કે એવો એક તમારો પ્રોગ્રામ તમે બનાવીને દિવસના જો અમારા આખા સંકુલમાં તમે લીધો. ખરેખર મને આજે નવાઈ લાગે છે. મેં મારા પોતરા અહીંયા આવ્યા હતા અને એમણે કીધું ઝાડમાં અમે ફળ તોડ્યા, એમને ખૂબ ઠપકો દીધો કે ક્યાં પણ આપણે જઈએ કોઈ પણ જગ્યાએ ફળ તોડાય નહીં, તો એ કે અમને રજા આપી. મેં કીધું તમે જ્યાં જાઓ ત્યાં સખણા નથી રહેતા, જ્યાં તો ભલે જ્યાંના ફળ શું કામ તોડ્યા, એ કંઈક પ્રવાસમાં આવ્યા હશે, સ્કૂલ પ્રવાસ હોય ને, ઓકે અમને અમને રજા આપી હતી કે તોડો લેવો વાંધો નથી. ખરેખર આજે આજે જોયું તો એ જે માલિક જે છે એના જે સંચાલક છે એ જ આ રીતે બાળકોને પ્રોત્સાહન આપીને આ કરતા હોય છે. ખરેખર આવી જગ્યાએ આવું બહુ ઓછું જોવા મળે છે. એ આજે જગ્યા જોઈ અને આપણે આટલા સ્થળો જોઈને છેલ્લે છેલ્લે આપણે છેલ્લો સ્થળ જોયું, તો ખરેખર એમાંથી જે આપણે જાણવા મળ્યું એ જે ઉર્જા મળી ખરેખર ખૂબ ખૂબ અમે લઈને જઈએ છીએ. બાજુ આજના દિવસે આપણને અહીંયા જે આનંદ મળ્યો ખૂબ આનંદ થયો છે. એના માટે ફક્ત બે વાત હું આપને જય ગુરુદેવ બોલાવું છું. બ્રાહ્મણ કહેવાય, એ સારા આશીર્વાદ આપે છે, બહુ સારું સેવાનું કામ કરે છે, તો એના માટે આપણે બધા આપણા વતીથી શુભેચ્છા અને આશીર્વાદ આપીએ છીએ. વંદના માટે ફક્ત બે વાર આપણે બોલાવવું છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.